નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. એક તરફ દેશમાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, તો બીજી તરફ ચંપાવાડીના ત્રણ મુસ્લિમ યુવકોએ હોલીપાડા ગામે હિન્દુ વિધિ મુજબ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો, જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો, ખૂબ જ રાહત ભાવે. વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર. આ ઘટનાએ ખરા અર્થમાં માણસાઈના દીવા પ્રગટાવ્યા છે, જેમાં ચંપાવાડીના મુસ્લિમ યુવકોએ કોરોનાગ્રસ્ત હિન્દુ મહિલાના ગોદાબારી ગામે અંતિમ સંસ્કાર કર્યા છે. વાંસદા તાલુકો કોમી એકતાનું અનોખું પ્રતીક ધરાવતું ગામ તરીકે ઓળખાય છે, ત્યારે એક તરફ સમગ્ર દેશમાં અમુક કટ્ટરવાદી તત્વો કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે, ત્યારે વાંસદાના ચંપાવાડીમાં રહેતા સેવાભાવી મુસ્લિમ યુવકો કોવિડ-19 મહામારીમાં પણ હિન્દુ વિધિ મુજબ ગોદાબારી ગામના મીનાબેન પટેલના અંતિમ સંસ્કાર કરીને કોમી એકતાની જ્યોત સતત પ્રજ્વલિત કરી સમગ્ર વાંસદા તાલુકામાં કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગોદાબારી ગામે બનેલી એક ઘટનાએ માણસાઈ અને માનવતાની ભાવનાને વધુ મજબૂત અને સમૃદ્ધ કરી હતી, ત્યારે એક તરફ દેશમાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ચંપાવાડીના મુસ્લિમ યુવકોએ માણસાઈના દીવા પ્રગટાવતા મીનાબેન જયેશભાઈ પટેલ 45 વર્ષીય મહિલાના મૃતદેહને હોલીપાડા ગામે અગ્નિદાહ આપી માનવ સેવાથી ભર્યું છે એવો દાખલો સમાજ સમક્ષ બેસાડ્યો હતો. આ મૃતક મીનાબેનના એક પુત્ર અને એક પુત્રી પણ છે. પતિ જયેશભાઈ પટેલનો આખો પરિવાર કામ અર્થે કેટલાય વર્ષોથી કપરાડા તાલુકામાં રહીને વાયરિંગ કામ કરી ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ગોદાબારી ગામના વતની છે, ત્યારે ગોદાબારી ગામના આ 45 વર્ષીય મીનાબેન પટેલને કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ તેમને વાંસદાના રાણી ફળિયામાં આવેલ શ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે 25 ઓગસ્ટના રોજ દાખલ કરાયા હતા, જે બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મીનાબેનનું 30 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ હોસ્પિટલ પ્રશાસને મૃતદેહ લઈ જવા માટે કુટુંબીઓ અને સગા સંબંધીઓને લઈ જવા માટે જણાવ્યું હતું, જેમાં ગોદાબારી ગામના સરપંચે ચંપાવાડી ખાતે રહેતા જુનેદ પઠાણ અને તેમના સાથી મિત્રો આરિફ, બાબુલ ખેર, મસ્તાન, આરબને જાણ કરતા આ ત્રણેય મુસ્લિમ યુવકોએ કોરોનાગ્રસ્ત હિન્દુ મહિલાના હોલીપાડા ગામે આવેલ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. જો કે વાંસદાના આરિફ બાબુલ ખેના જણાવ્યા મુજબ હોલીપાડા ગામની સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરીને અંતિમ સંસ્કારની સંપૂર્ણ જવાબદારી તેઓએ પોતાના માથે લીધી હતી. ચિતા પર લાકડા ગોઠવાયા અને અંતિમ સંસ્કારની વિધિ પાર પાડી મીનાબેનના રાત્રે 11:30 કલાકે અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે વાંસદાના ચંપાવાડીના મુસ્લિમ યુવકોએ કોરોનાના સંકટમાં પ્રશાસન સાથે ખભે ખભા મિલાવીને કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર સહિત અનેક અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં આ યુવકોએ 15થી વધુ કોરોના પોઝિટિવ અને નેગેટિવ જેવા અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે અને તેઓ આગળ પણ આ જ પ્રકારે માનવીય સેવા કરતા રહેશે. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ.